नमस्कार, निर्माण न्यूज से विशेष रजूआत साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज विशेष रजूआत में चर्चा करवा जा रहा है अमेरिका ना इलेक्शन ने लईने। दर्शक मित्रों, एक बाजू जी रीते रिपब्लिकन पार्टी तरफ थी डोनाल्ड ट्रम्प और डेमोक्रेटिक पार्टी तरफ थी कमला हेरिस ने आ वक्त मैदान में उतारवामां आव्या छे। बट ऑब्वियस के 2017 थी लईने 2021 सुधी डोनाल्ड ट्रम्प क्यांक सत्ता में तो हता अने फरी एकवार जे सत्ता में आवा माटे त्यारे घणा प्रकारना चूंटणी प्रचार नो तरालतो तेमना द्वारा पण उपयोग करवामां आव्यो छे। तो बीजी बाजू कमला हेरिस द्वारा पण आ वखते पूरेपूरू एम कहें कि चूंटणी बळ तरालतो मूकी देवामां आव्युं छे। साथे ज गमे तेम कहीने आ वखते चूंटणी केवी रीते तरालतो जीत हासिल करवामां आवे तेना लईने पण तरालतो क्यांक चर्चा विचारणा अने साथे कामगीरी पण जोवा मळी रही छे। महत्वनी वात करवामां आवे तो आज़ादी बाद जे रीते अमेरिका જે ફેડરલ ડેમોક્રેટિક સિસ્ટમ જે અપનાવી છે તે અનુસાર જે પોસ્ટલ બેલેટથી અત્યારે તો જે મતદાન પણ જે શરૂ કરી દેવામાં આવ્યું છે, સાથે સાથે અલગ અલગ મુદ્દાઓ પણ અત્યારે તો અમેરિકાના જોવા મળતા હોય છે। સાથે જ આ વખતે કેવા પ્રકારનો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જાનવી સોનૈયા, કે જે યુએસએથી પત્રકાર છે, આપણી સાથે જોડી ગયા છે। સાથે સાથે જ યુએસએના મીડિયા પર્સન પણ આપણી સાથે જોડી ગયા છે, ગાયત્રીબેન જોશી જી। આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલાં જાનવી હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે એક બાજુ જે રીતે વિશ્વનો સૌથી જૂનો લોકશાહી દેશ જેમાં રાષ્ટ્રપતિની પસંદગી માટે અત્યારે તો જે ચૂંટણી થઈ રહી છે, સૌથી પહેલાં તો અત્યારે અમેરિકામાં કેવા પ્રકારનો માહોલ છે ડેમોક્રેટિક વર્સિસ રિપબ્લિકન પાર્ટી વચ્ચે? અરે, કોઈ પણ ઇલેક્શન હોય તો વિનો માહોલ તમને ગ્રાઉન્ડ પર જોવા મળે. આઈ મીન ફોલોઅર્સ ઓફ બોથ પાર્ટીઝ આર ઓન ધ ગ્રાઉન્ડ કેમ્પેનિંગ. હજી અહીંયા તો હજી સવારના 6 વાગે છે, પણ ગઈકાલ સુધી લાસ્ટ રેલીઝ, આઈ મીન લાસ્ટ મોમેન્ટ તક બંને કેન્ડિડેટ્સ એમની જગ્યાએ જેટલા પણ સ્વિંગ સ્ટેટ્સ છે ત્યાં કેમ્પેનિંગની ટ્રાય કરતા હતા લાસ્ટ મોમેન્ટ સુધી. યુનો, આ વખતે બહુ કટ ટુ કટ કહેવાય ને કે પોલ્સમાં પણ આપણે જોઈએ તો બહુ કટ ટુ કટ બંને કેન્ડિડેટ્સને અત્યારે પોલમાં પ્રેડિક્શન્સ દેખાડે છે. સો લાસ્ટ મોમેન્ટ સુધી કેમ્પેનિંગ ચાલી રહ્યું હતું, આઈ થિંક બધા ઇલેક્શન્સ કરતા આ વખતે વધારે અગત્યનું છે. આઈ સી અ લોટ ઓફ જેન્ડર ડિવાઇડ ઓલ્સો, ઇટ્સ લાઈક અ બેટલ ઓફ સેક્સિસ એન્ડ ઓલ્સો બેટલ ઓફ પોલિસીઝ, કારણ કે બંને કેન્ડિડેટ્સની જે પોલિસીઝ છે એમાં પણ સ્ટાર્ક ડિફરન્સ છે. અને આઈ થિંક દેટ ઇઝ વોટ અમેરિકન્સ વિલ ચૂઝ, કે વોટ કાઇન્ડ ઓફ પોલિસીઝ ઓર વોટ કાઇન્ડ ઓફ gender they are preferring this time. આપના મત અનુસાર આ વખતે અમેરિકામાં ત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આઈ મીન કોઈ દિવસ તો એવો માહોલ છે, કારણ કે આટલી બધી કટ ટુ કટ લડાઈ આવું પહેલી વખત ઇલેક્શનમાં થઈ રહ્યું છે અમેરિકામાં, કે એક એક જ પોઈન્ટ, આમ તમે બધા પોલ જુઓ 46-47, લાઈક એટલું બધું કટ ટુ કટ છે. ક્યારેક 47-47 એબીસી, ફોક્સ, એનપીઆર, આ બધા જ જેટલા પણ પોતાનું એ ડિક્લેર કરે છે એ કોઈ પણ એક્સ્ટ્રીમ કશું છે જ નહીં. સો યુ આર લાઈક ઇન મિડલ ઓફ વેર, લાઈક યુ ડોન્ટ નો વેર ટુ ગો, ઇટ ઇઝ લાઈક દેટ. સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એટલું જરૂર છે કે સિચ્યુએશન બહુ જ ખરાબ છે અમેરિકાની, જે ક્યારે પણ કલ્પના ના કરી હોય એટલી બધી ખરાબ છે. છેલ્લા 4 વર્ષની અંદર પોલિસીઝમાં પણ ઘણા બધા એવા ડ્રાસ્ટિકલી ચેન્જ આવ્યા છે. એની પહેલા કોવિડ, એટલે કોવિડને કારણે જે બેકલોગ ઓલરેડી હતો જ, અને એના પછીનું સરકાર બની, સરકાર બન્યા પછી જે અમેરિકન્સે ભોગવવું પડ્યું છે, દેટ ઇઝ રિયલી રિયલી આઈ મીન બેડ. એટલે મને એવું લાગે છે કે આ વખતના ઇલેક્શનમાં ઇશ્યુઝ અને કેન્ડિડેટ આ બંને ઉપરનું મતલબ મારો છે. અને જોઈએ છે કે અલ્ટિમેટલી કાલે સવારના 5:30 કઈ ડિરેક્શનમાં રિઝલ્ટ આવવાનું છે. એટલે પણ એટલું જલ્દી રિઝલ્ટ નથી આવવાનું, કારણ કે અમેરિકાની સિસ્ટમ એટલી બધી આપણા જેટલી સ્ટ્રોંગ અને કહેવાય ને કે આપણે જેને પ્રાઉડ ફીલ કરી શકીએ એવું નથી. દે ટેક લોટ ઓફ ટાઈમ, અને આખું કોન્સ્ટિટ્યુશનલ સિસ્ટમ જે છે એમાં ગમે તેટલું આપણે કહીએ કે આ નોર્મલ બધા વોટિંગ કરશે ને આ થશે ને, હવે તમે જુઓ 3 પ્રકારના તો વોટિંગ છે. એક તો ઇલેક્ટોરલ વોટ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે હમણાં જાનવી વાત કરી કે આમ કહેવાય કે 50 સ્ટેટ્સ છે, પણ હકીકત તો 7 જેટલા, એટલે જે 7 રાજ્યો છે, સ્વિંગ સ્ટેટ્સ છે, એની જ લડાઈ છે. અને એ જ લોકો નક્કી કરવાના છે કે કોણ પ્રેસિડેન્ટ બનવાનું છે. એટલે
આ બહુ બહુ આમ એક અલગ પ્રકારનું અહીંયાની સિસ્ટમ છે. આપણને મને શરૂઆતમાં બહુ જ નવાઈ લાગતી હતી કે ક્વેશ્ચન્સ પણ બહુ થતા હતા, કારણ કે આપણે આપણી જે બંધારણીય જે આપણી સિસ્ટમ છે એ તો બહુ મજાની છે, બહુ સિમ્પલ છે, અને અહીંયા તો બધું તમને ડીપ તમારે સમજવું પડે કે આ ઇલેક્ટોરલ વોટ શું છે, આ સ્વિંગ સ્ટેટ્સ એટલે શું, અને કેમ એ લોકો નિર્ણય લઈ શકે. એટલે એમનું આખું કહું છે ને બંધારણીય ઢાંચો જે છે એ બહુ અલગ છે. એટલે લાગે બહુ સિમ્પલ, પણ અત્યારે આમ જોવા જઈએ તો બહુ બધા ટ્રમ્પ 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 કરી રહ્યા છે, રાઈટ? પણ યુ નેવર નો કે કાલ સવારના કમલા હેરિસ વિલ બી અ પ્રેસિડેન્ટ ડિક્લેર પણ થઈ જાય, અથવા તો એ ટુવર્ડ્સ એ તરફ તમને ખબર પડતી જાય કે હા આનું વધારે એક ઝુકાવ છે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે, બટ માહોલ ઇઝ વેરી વેરી ટેન્સ. એકદમ લોકો એટલા બધા અત્યારે જાગૃત થઈ ગયા છે, અને જે લોકો મતલબ ક્યારે પણ વોટ માટે બહાર નતા નીકળ્યા એવા હું લોકોને ઓળખું છું, જેમની સાથે મારે વાત કરવાની હોય છે ઘણી બધી વખત, એવા લોકો પણ આ વખતે કહે છે કે ના મારે તો વોટ કરવો છે, કારણ કે મારે હવે મારા બિલ્સ પે કરવાના છે અને મારે નક્કી કરવું છે કે મારી સરકાર કેવી આવશે. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પેક્ટફુલ ઇલેક્શન. જાનવી, કયા કયા સ્વિંગ સ્ટેટ અત્યારે તો જોવા મળી રહ્યા છે? સો આઈલ જસ્ટ લિસ્ટ ડાઉન અને પછી આપણે એની સિચ્યુએશન જોઈએ. પેનિસિલ્વેનિયા, જોર્જિયા, નેવાડા, મિચિગન, નોર્થ કેરોલિના, વિસ્કન્સન એન્ડ એરિઝોના, આ 7 સ્વિંગ સ્ટેટ્સ છે. અને અત્યારે જે લેટેસ્ટ પોલ્સ હતા એમાં જોર્જિયા, નેવાડા, નોર્થ કેરોલિન અને વિસ્કન્સન આમાં અત્યારે કમલાને લીડ મળી રહી છે એવું આપણે જોઈ રહ્યા છે. સો સ્વિંગ સ્ટેટ્સમાં પણ દેર ઇઝ અ માઇક્રો ડિવિઝન કે બે સીટ્સ છે, બે સ્ટેટ્સ છે, પેનિસિલ્વેનિયા અને મિચિગન, ત્યાં ટાઈ થઈ રહી છે. સો આ જે બે સ્ટેટ્સ છે ધેટ વિલ પ્રાઇમરીલી ડિસાઈડ યુ નો કે કોને વધારે લીડ મળશે. સો ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે યુએસ ઇલેક્શન્સ એન્ડ ધેન 7 સ્વિંગ સ્ટેટ્સ અને એમાં પણ 2 સ્ટેટ્સ 2 સીટ્સ એવી કે જ્યાં અત્યારે પોલ્સમાં, મોસ્ટલી પોલ્સમાં હું જોઈ રહી છું તો ટાઈ દેખાય છે, અને એરિઝોનામાં અત્યારે ટ્રમ્પને લીડ મળી રહી છે. ઓકે, અને સાથે જ આ વખતના અમેરિકાના કયા કયા મહત્વના મુદ્દાઓ હતા જાનવી? આપણે મુદ્દાની વાત કરીએ ને એની પહેલા મારે જસ્ટ એક વાત કરવી છે કે મોસ્ટલી અમેરિકન ઇલેક્શન્સ હોય ને ત્યારે પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ બહુ ધર્મ પર વાત ના કરે, અને એમ પણ ઇટ્સ લાઈક એ રૂલ ઓફ લો તરીકે ધે સ્ટે અવે ફ્રોમ રિલિજન. બટ આ વખતે મેં ઓબ્ઝર્વ કર્યું દેટ બી ઇટ કમલા હેરિસ ઓર ડોનાલ્ડ ટ્રમ્પ, દે આર ટ્રાઇંગ ટુ યુ નો એ એક જે એક સ્વિચ છે કે એ એક જે વોટ બેંકને અટ્રેક્ટ કરવાની રીત છે જે આપણે આપણા દેશમાં બહુ વધારે જોઈએ છે, એ આ વખતે અહીંયા પણ એ પેટર્ન ફોલો થતી દેખાણી કે ઇલેક્શનના 3 દિવસ પહેલા જયારે ડોનાલ્ડ ટ્રમ્પ હિન્દુઓ વિશે વાત કરે કે હિન્દુઓની સિચ્યુએશન ખતરામાં છે, કે પછી કમલા હેરિસ એમ તો એની ઇન્ડિયન આઈડેન્ટિટી આપણે બહુ બધા વાત કરી રહ્યા છે, પણ એની બ્લેક આઈડેન્ટિટી ઉપર અહીંયા બહુ વાત કરે છે કે એના બર્થડે ના દિવસે એ ચર્ચમાં જાય છે અને ક્રિશ્ચિયન્સને અપીલ કરે છે અને ધર્મ વિશે વાત કરે છે. સો ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ કે વિચ આઈ હેવ સીન ઇન અધર કન્ટ્રીઝ બટ નાવ ઇટ્સ ઓલસો પિકિંગ અપ ઇન યુએસ. આઈ એમ શ્યોર ગાયત્રીબેન તમે પણ આ નોટિસ કર્યું હશે આ વખતે. બિલકુલ બિલકુલ, 100% આઈ અગ્રી વિથ યુ 100%, બીકોઝ આમ આમ જોવા જઈએ તો કમલા હેરિસ ક્યારે પણ એક્સેપ્ટ નથી કરવા માંગતી, પણ આ ઇલેક્શનમાં પાછું આવી કરે છે કે હું ઇન્ડિયન છું, એટલે ક્યારેક ક્યારેક એ ભૂલી જાય છે ને ક્યારેક ક્યારેક એને યાદ આવી જાય છે કે મારું ઓરિજિન શું છે. સો ઇટ ઇઝ વેરી આઈ મીન ફની થિંગ કે આ આ આપણી પ્રેસિડેન્ટ બનવાની, અમારી પ્રેસિડેન્ટ બનવાના છે. તો એટલે આમ ક્યારેક ક્વેશ્ચન પણ થાય કે શું ભવિષ્ય હશે આ દેશનું, અને આ દેશ એવો પાવરફુલ દેશ છે. હાજી હાજી મિત્રબેન, તમે જે રીતે કહ્યું ને કે ના અત્યારે તો ક્યાંક સવાલ થાય છે જે પ્રમાણે કમલા હેરિસ દ્વારા અત્યારે જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું ને સાથે જે હિન્દુઓને લગતી પણ વાત કરવામાં, તો એવું લાગે છે કે ના કમલા હેરિસના આવવાથી અત્યારે તો કોઈ ઇન્ડિયન્સને ફાયદો પણ થશે તેમ, કે પછી ટ્રમ્પના આબાદી થશે? હું તમને એટલે થોડું અન્ડરસ્ટેટમેન્ટ છે પણ હું તમને કહું કે મને એવું લાગે છે કે બીકોઝ આપણે મીડિયામાં છીએ એટલે બહુ વધારે વાત ના થઈ શકે, અમુક વસ્તુઓ જનરલ મતલબ ના કહેવાય પણ ન્યુટ્રલ કહી શકાય. આપણા ઇન્ડો યુએસ રિલેશન્સ પણ કમલા હેરિસના આવવાથી ઇટ કેન બી અ ન્યુટ્રલ,
બટ જો ટ્રમ્પ આવે તો ડાઉન ધ લેન તમે કહી શકો કે એ બહુ સ્ટ્રોંગ રિલેશનશિપ બની શકે, બીકોઝ એક ઓવરઓલ મતલબ હિસ્ટરી એવું કહે છે કે જ્યારે ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે શું હતું અને કમલા હેરિસ કે જો બાઇડેન વખતની સિચ્યુએશન શું હતી. એ લોકો ડિરેક્ટલી ક્યારે પણ ઇન્ડિયાને સપોર્ટ નથી કરતા અને ક્યારેય પણ ઇન્ડિયાની ફેવર પણ નથી કરતા, બટ દે સ્ટીલ હેવ અ ગુડ રિલેશન. એવું પણ નથી, કારણ કે હમણાં એક બે જે ટ્રાફિકની ને એની જે પોલિસી એ લોકોએ પ્રોમિસ કર્યું અને કર્યું, સો વિચ ઇઝ ઓકે. બટ ઇન જનરલ હું તમને કહું કે આ ન્યુટ્રલ હોઈ શકે વિથ કમલા હેરિસ અને થોડુંક વધારે સ્ટ્રોંગ હોઈ શકે આપણી રિલેશનશીપ. સ્પેશિયલી અત્યારે તો ઇન્ડિયા યુએસની જ વાત કરવાની છે આપણે લોકો જ્યારે વાત કરીએ છીએ ત્યારે. તો એ ટ્રમ્પ વખતે ટ્રમ્પ આવે તો ડેફિનેટલી ઇટ વિલ બી અ મોર પોઝિટિવ. જાનવી, કયા કયા મહત્વના મુદ્દાઓ હશે અમેરિકા? યા મુદ્દા, યા એક મુદ્દો જે ઇન્ડિયન્સને ખાસ કરીને ગુજરાતીઓને બહુ રસ પડશે એ છે ઇમિગ્રેશનનો. હવે ટ્રમ્પ એવું સ્ટેટમેન્ટ આપે છે કે એ જો ચૂંટાઈને આવશે તો સૌથી પહેલું કામ એ કરશે કે અત્યાર સુધીનું લાર્જેસ્ટ માસ ડિપોર્ટેશન ઓફ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, જે અમેરિકાએ અત્યાર સુધી નહીં જોયું હોય એટલું મોટું ઇલીગલ ઇમિગ્રન્ટ્સનું ડિપોર્ટેશન કરશે. હવે આ એક સ્ટેટમેન્ટથી ઘણા બધા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, ઘણા બધા ઇવન નોર્મલ ઇમિગ્રન્ટ્સ ડરી જાય એવું સ્ટેટમેન્ટ છે, કારણ કે બહુ કડક પગલાં લેવાનું ટ્રમ્પ ઓલરેડી ઇલેક્શન્સ પહેલા કહી રહ્યા છે. હવે આના કાઉન્ટરમાં કમલા હેરિસની આપણે પોલિસીઝ જોઈએ તો ઇટ ઇઝ રીલી ફેવરિંગ ઇમિગ્રન્ટ્સ. એ એમ કહે છે કે જે રૂટ છે એને આપણે થોડુંક ઓર્ગેનાઇઝ, થોડુંક સિસ્ટમેટિક કરી દઈએ. પણ આ સિસ્ટમેટિક કરવા માટે કમલા હેરિસ થોડાક આંકડા આપે છે જે મને લાગે છે કે ગુજરાતીઓએ બહુ સારી રીતે સાંભળવા અને સમજવા જોઈએ. એમ કહે છે કે આઈ વિલ ફિક્સ ધ બ્રોકન ઇમિગ્રેશન સિસ્ટમ. અને કઈ રીતે? તો પહેલા તો એમ કે છે કે 2.5 લાખ ગ્રીન કાર્ડ એલિજિબલ જે એમ્પ્લોયમેન્ટ કે ફેમિલીઝ હશે એના વિઝા આપવામાં આવશે. હવે કેટલું ઇન્ક્રીઝ થશે વિઝા આપવામાં એના આપણે નંબર જોઈએ. 13% એમ્પ્લોયમેન્ટ વિઝા અને 7% ફેમિલી વિઝા. હવે આ આંકડા બહુ નાના કે ઓછા લાગે છે, પણ આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો ગુજરાતીઓ માટે કે ઇન્ડિયન્સ માટે ઇટ્સ અ બિગ નંબર કે 12% એમ્પ્લોયમેન્ટ વિઝા વધારી દેશું અને 7% ફેમિલીઝના વિઝા વધારી દેશું. હવે આપણે બીજી વાત જે ગુજરાતી સમાજમાં આપણે જોઈએ તો એક હોય છે કે બોર્ડર એજન્ટ્સ હુ હેલ્પ ઇન ધ ઇમિગ્રેશન. હવે એમાં જે ફંડિંગ કરવામાં આવશે એ છે $20 બિલિયન નું ફંડિંગનું. અત્યારે જ કમલા હેરિસ કહી રહ્યા છે કે આટલો સપોર્ટ આપશું ટુ ફિક્સ ધ બ્રોકન ઇમિગ્રેશન સિસ્ટમ અને જે ચેનલ છે આખું એને ફિક્સ કરવામાં આવશું. સો આ રીતે જોઈએ તો ઇટ લુક્સ લાઈક અ વેરી અટ્રેક્ટિવ થિંગ ઓફ વોટ કમલા હેરિસ ઇઝ સેઈંગ કે ના અમે ઇમિગ્રેશનને આટલો સપોર્ટ કરશું. હવે જે લોકલ અમેરિકન્સ છે એને આ બહુ નેગેટિવ લાગે છે કે અમારી નોકરી જતી રહેશે કે અમારું જે વેલફેર બેનિફિટ્સ છે અમને નહીં બીજા લોકોને મળશે. એટલે ઇટ ઇઝ ઓલ્સો વર્કિંગ અગેન્સ્ટ કમલા હેરિસ બટ એઝ એન આઉટસાઇડર. જો હું વોટ નથી કરવાની અને હું જ્યારે આ કમલા હેરિસનું સ્ટેટમેન્ટ જોઉં તો મને બહુ અટ્રેક્ટિવ લાગે કે ગુજરાતીઓને બહુ અટ્રેક્ટિવ લાગે. સો આ જે ઇમિગ્રેશન પોલિસી છે અને એના જે બંને કેન્ડિડેટ્સના સ્ટેન્ડ છે આર વેરી ઇમ્પોર્ટન્ટ, બટ વેધર ઇટ વિલ વર્ક ઇન ધર ફેવર ઓર અગેન્સ્ટ એ આ ઇલેક્શન્સ ડિસાઇડ કરશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એક બહુ મહત્વની બાબત એ પણ, અત્યારે હાલ જ્યારે ભારતીયોની વાત કરી રહ્યા છે ત્યારે ભારતીયોના અલગ અલગ મુદ્દાઓ તો છે, પણ જાનવી એક સવાલ હજુ પણ આપણે મારે પૂછવો છે અને છેલ્લા ઘણા વખતથી તેને લઈને પણ ક્યાંક ચર્ચા જોવા મળી છે. એક ઇકોનોમીનો મુદ્દો છે પ્લસ અબોર્શનનો એક મુદ્દો પણ જોવા મળી રહ્યો છે અમેરિકામાં. શું કહેશો આપ તેને લઈને પણ? રિપ્રોડક્ટિવ રાઇટ્સનો મુદ્દો આપણે એમ લાગે કે અમેરિકા બહુ પ્રોગ્રેસિવ દેશ છે. આપણા મુદ્દાઓ ભારતના મુદ્દાઓ કરતાં અહીંના મુદ્દાઓ બહુ ઉપર અને બહુ અલગ હોવા જોઈએ. પણ રિપ્રોડક્શનનો જે છે એમાં આપણે અમેરિકાની હિસ્ટ્રી પર જોયો તો એક ટાઈમ હતો જ્યારે રિપ્રોડક્ટિવ રાઇટ્સ વર ગીવન, પછી એક ટાઈમ આવ્યો જ્યારે અગેન ધેર વર એક બેન કરી દેવામાં આવ્યું રિપ્રોડક્ટિવ રાઇટ્સ ઉપર. અને અત્યારે અનબિલીવેબલ છે, ભારતમાંથી પણ આપણે જોઈએ તો કે 2024માં એ લોકો રિપ્રોડક્શન રાઇટ્સ ઉપર લડી રહ્યા છે. મહિલાઓ અહીંયા રસ્તા ઉપર આવીને કહી રહ્યા છે કે આ પોલિટિક્સની વાત નથી, આ પર્સનલ મુદ્દો છે મારો કે મારે અબોર્શન કરાવવું કે ના કરાવવું. એનો મારે હક હજી માંગવો પડે તો એ બહુ એક ખરાબ વાત કહેવાય. એટલે અત્યારે આપણે વોટર્સ જોઈએ તો 30 વર્ષથી ઓછી જે મહિલાઓ છે એ ખાસ કરીને એમનું ઢલાણ કમલા હેરિસ તરફ છે, કારણ કે કમલા હેરિસ પ્રોએક્ટિવલી રિપ્રોડક્ટિવ રાઇટ્સના મુદ્દા ઉપર જે વોટ બેંક છે એને અટ્રેક્ટ કરવાની કોશિશ કરી રહી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પ
જે ટ્રેડિશનલ કન્ઝર્વેટિવ ક્રિશ્ચિયન્સ છે એમને અટ્રેક્ટ કરવા માટે રિપ્રોડક્ટિવ રાઇટ્સ ઉપર એમનો જે સ્ટેન્ડ લીધેલો છે, હી ઇઝ નોટ સો લિબરલ ઓન ધેટ. પણ આપણે ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પની વાઇફ જોઈએ તો શી ઇઝ રાઇટિંગ અ બુક એન્ડ શી ઇઝ ટોકિંગ અબાઉટ કે રિપ્રોડક્ટિવ રાઇટ્સ આપણે લોકોને આપવા જોઈએ. સો આમ કહેવાય ને કે ઘરમાં જે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ થઈ રહ્યું છે, વિચ ઇઝ ઓલ્સો એન ઇન્ટરેસ્ટિંગ એંગલ, કે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહી રહ્યો છે કે ના ના આપવું જોઈએ, ને એમની વાઇફ એમ કહી રહી છે, લખી રહી છે બુકમાં કે આપણે રિપ્રોડક્ટિવ રાઇટ્સ આપવા જોઈએ. સો દર ઇલેક્શન્સની જેમ આ વખતે પણ ઇટ ઇઝ વન ઓફ ધી મેજર ઇશ્યુઝ ઓન વિચ અમેરિકા વિલ વોટ. એન્ડ લેટ સી કે પર્સનલ ઇશ્યુઝ કેટલા વચ્ચે આવી રહ્યા છે આમાં. ગાયત્રીબેન, આ વખતે ઇન્ડિયન્સનો ઝુકાવ અત્યારે કોની તરફ વધારે જોવા મળી રહ્યો છે, કમલા હેરિસ કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ? જે જૂના લોકો છે ઇન્ડિયન્સ, આપણા બહુ વર્ષોથી 50 વર્ષથી 60 વર્ષથી આ દેશમાં આવ્યા છે, એ લોકો મૂળ ડેમોક્રેટ્સ જ છે અને આજે પણ ડેમોક્રેટ્સ છે. પણ રિસન્ટ જે ચેન્જ આવ્યો છે, કારણ કે સિચ્યુએશનને કારણે, તો એને કારણે ટ્રમ્પ તરફ અમુક લોકો વળ્યા છે. એટલે જે ડેમોક્રેટ્સ હતા એ પણ હવે ટ્રમ્પ તરફ, એમને ઓપ્શન નથી કદાચ, એટલા માટે એ ટ્રમ્પ તરફ જવા માંગે છે, એવું કહું તો પણ ચાલે. અને સ્પેશિયલી હિન્દુઓની વાત કરું તો એ 100% ટ્રમ્પ તરફ છે. એટલે થોડું કહેવું મુશ્કેલ છે કે ઓવરઓલ મતલબ ઇન્ડિયન અમેરિકન્સનું પિક્ચર આપવું, પણ હા, આપણે હિન્દુ તો 100% એ ટ્રમ્પના હિમાયતી છે. કારણ કે અત્યાર સુધીનું જે પણ થયું, મતલબ જે સિચ્યુએશન ક્રિએટ થઈ કે પોલિસી લેવાઈ કે જે ઇશ્યુ ઉપર ચર્ચાઓ થઈ, એ બધામાં ટ્રમ્પે હંમેશા હિન્દુઓની ફેવરમાં વાત કરી છે. હમણાં રિસેન્ટ, લાઈક 2-3 દિવસ પહેલાની જ વાત કરીએ, તો ત્યારે પણ એમણે એ સ્ટેટમેન્ટ આપ્યું, બાંગ્લાદેશી હિન્દુઝ માટે જે સ્ટેટમેન્ટ આપ્યું, વિચ ઇઝ વેરી, આઈ મીન, એક હિન્દુ તરીકે મને, આઈ એમ લાઈક એ પ્રાઉડ હિન્દુ, સો મને એવું થાય કે આ એક વખત મારે વિચારવું જોઈએ કે આ માણસ આવું વિચારે છે જે હું વિચારું છું. સો એટલા માટે તમને એવું ફીલ થાય કે ટ્રમ્પે ઓલવેઝ ઓપનલી આ ડિસ્કશન કર્યું છે. જાનવી બહુ જ સરસ વાત કરી કે ક્યારે પણ પહેલા અમેરિકામાં ધર્મ ઉપર આવી વાતો ક્યારે કોઈ ઇલેક્શનમાં નથી થઈ, જે આ વખતે થઈ છે. અને એનું કારણ આ જ છે કે સૌથી મોટો મુદ્દો જે છે એ અમારી નેશનલ બોર્ડર સિક્યોરિટીનો છે, અને એ સૌથી ભયાનક અત્યારે સિચ્યુએશન જે આવી છે એ એને કારણે આવી છે. કારણ કે તમે આટલા બધા કરોડોની સંખ્યામાં ઇલીગલ્સને અગર છૂટા રાઇટ્સ આપ્યા છે, એમાં સૌથી વધારે મોટી સંખ્યામાં આપણા જે નજીકના જે સ્ટેટ્સ એટલે દેશ છે એ બધામાંથી લોકો આવ્યા છે, અને મુસલમાનોની સંખ્યા બહુ મોટી સંખ્યામાં એ લોકો અહીંયા આવી ગયા છે. એટલે આઈ લવ મુસ્લિમ્સ એવું નથી, પણ છતાં પણ આજે એ મુસલમાન આવીને અહીંયા જે કામ કરી રહ્યા છે અને ઇલીગલ આવીને જે કામ કરે એમાં અને લીગલ જે કામ કરે એમાં ફરક તો પડવાનો ને. એટલે આ એક સિમ્પલ વસ્તુ છે કે બ્લેક એન્ડ વ્હાઈટ છે, કે તમને ડોનાલ્ડ ટ્રમ્પ હિન્દુ તરફ થોડો વધારે ફેવર કરતા હોય એવું લાગે, અને કમલા હેરિસે આજ દિવસ સુધી ક્યારે પણ, આજે તમે જુઓ ટેમ્પલ્સ ઉપર જે અત્યારે હુમલાઓ થાય છે, હમણાં છેલ્લા મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ ઉપર જે આપણે એ થયું, વેન્ડલાઇઝ થયું, આ બધા મુદ્દાઓને લઈને લોકોના મનમાં આ ક્યાંક ને ક્યાંક બેઠેલું છે. સ્પેશિયલી હિન્દુઓના માઇન્ડમાં તો બહુ જ બેઠું છે કે આ લોકો કોઈ એક્શન નથી લેતા, ક્યારે બોલતા નથી ખુલ્લે આમ, ક્યારે એને કન્ડેમ નથી કરતા. સો આપણા હિન્દુઓને તો ચોક્કસ એ લાગી જ આવવાનું કે ભાઈ એટલીસ્ટ ટ્રમ્પ આપણા માટે ઉભો છે અને એટલીસ્ટ આપણા માટે વાત કરે છે અને એને ક્યાંય એમાં શરમ નથી આવતી. અહીંયા શું છે કે આ ધર્મ ઉપર વાત કરવી ને એ થોડીક શરમની વાત થઈ જાય છે અહીંયાના લોકોને, એટલે અમેરિકન્સને સ્પેશિયલી, અને એ લોકોને તો સૌથી પહેલા ગમતું જ નથી. વાલે આપને પણ મારે પૂછવો છે, જાનવી એક જ મિનિટ, ખાલી એક જ મિનિટ. તમે તો રિપબ્લિકન પાર્ટીના જે ડોનાલ્ડ ટ્રમ્પ હતા એઝ અ પ્રેસિડેન્ટ તરીકે, તમે એ સમય પણ તમે જોયો હશે, પછી ડેમોક્રેટિકના જે જો બાઇડન હતા એમનો પણ તમે સમય જોયો છે. આ બંનેમાંથી એમ કહેવાય કે ના તરાલ સૌથી વધારે ક્યાંક હિન્દુઓને જો સાચવ્યા હોય આપણે એ રીતે કહી શકીએ, તો ક્યાંક રિપબ્લિકન પાર્ટીએ તરાલ તો સાચવ્યા હોય તેમ એવું કહી શકાય ખરી?
100%. હા, એ તો એક બધા જાણે છે અને ડેમોક્રેટ્સ પણ જાણે છે વસ્તુ, એટલે એ લોકો કદાચ બોલી નહીં શકે, પણ દેનો કે ઓલવેઝ ટ્રમ્પે, મતલબ ડોનાલ્ડ ટ્રમ્પે ઓલવેઝ હિન્દુઓની હિમાયત કરી છે, વિચ ઇઝ આઈ મીન એમના સમયમાં. અત્યારે ભલે કમલા હેરિસ પોતે છેલ્લા લાસ્ટ 3 વર્ષથી તો હું કવર કરું છું એમની દિવાળી પાર્ટી, એટલે એ જે બધાને એમના ઘરમાં બોલાવીને દિવાળી કરે છે, વિચ ઇઝ વેરી ગુડ. આઈ મીન જે કરે છે એને તો એપ્રિશિએટ કરવું જ જોઈએ, પણ અલ્ટિમેટલી સેલિબ્રેશન ઇઝ નોટ ઓનલી ધ લાઈફ, રાઈટ? તમારે ડેઈલી તમારે બિલ્સ પે કરવાના છે, તમારે તમારી સિક્યોરિટી જોવાની. અત્યારે સેફટી નથી, સૌથી અગત્યનું જે છે ને એ સેફટી નથી અમેરિકામાં. હમણાં જ આજે ગઈકાલે રાત્રે હું કોઈક મારી એક રિપોર્ટરને એને એક પાર્કિંગ પ્લોટમાં રાત્રે એને કવરેજ માટે મોકલી હતી બીજી ચેનલ માટે. હવે એ રિપોર્ટર જ્યારે એ રિપબ્લિકન્સના ઇન્ટરવ્યુ કરતી હતી, એટલે એના પેલા પ્લેક ને બધું સાથે હતું એ લોકોના. હવે એ લોકો જે બધા વિખેરાઈ ગયા, એ ઇન્ટરવ્યુનું પતી ગયું, એટલે તરત જ રાતના 11-1 વાગ્યા હશે અને આ જ સમયે કોઈક એક ગાડી આવી અને એમાં યંગસ્ટર્સ હતા અને એ લોકોએ આ બધા જ પેલા પ્લેક્સ હતા ને એ બધા ગાર્બેજ કર્યા. અને પેલી છોકરીને, રિપોર્ટરને મારી અને એની સાથે એક બીજી પણ એક છોકરી હતી જે એને હેલ્પ કરતી હતી, આઈ મીન મને પોતાને જ એક બીક લાગી ગઈ કે હું આવી રીતે હવે 11 વાગ્યા આ મારી રિપોર્ટર્સને નહીં મોકલી શકું, કારણ કે પહેલી સિક્યોરિટી એની મારે જોવી પડશે, એના 2 બાળકો છે ઘરે. સો આ એક હ્યુમન, મતલબ ગ્રાઉન્ડ ઉપર હું વાત કરી રહી છું કે એટલી બધી, હું ન્યૂજર્સીમાં છું, ન્યૂજર્સી ઇઝ લાઈક ટોટલી ઇન્ડિયન સ્ટેટ, એટલા બધા અમારું ડાયસ્પોરા સૌથી સ્ટ્રોંગ ડાયસ્પોરા છે, અને જ્યાં ઓફકોર્સ અમારે ત્યાં ડેમોક્રેટિક પાર્ટી જ કાયમ અમારે ત્યાં જીત કરે છે, પણ એવા સ્ટેટમાં પણ અત્યારે સેફટીની પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે યુ કેન ઇમેજિન કે કેટલું બધું ડિફિકલ્ટ છે અત્યારે સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો. એટલે નેચરલી લોકો થોડુંક કહેવાય ને કે ડેઈલી લાઈફને માટે પણ વિચારતા હોય ત્યારે એ લોકો બંને પક્ષે વિચારે અને દરેક વ્યક્તિ વિચારવું પણ જોઈએ. બિલકુલ બિલકુલ જી, જાનવી આપને કઈ કહેવું છે? જી હું એ કહી રહી હતી કે જનરલી ઇન્ડિયન અમેરિકન્સ ડેમોક્રેટ તરફ એમનો ઢણાટ રહ્યો છે, બટ અત્યારે હું રીસન્ટ ડેટા જોઈ રહી હતી તો 2020માં 56% જે ઇન્ડિયન અમેરિકન્સ હતા ડેમોક્રેટ તરફ હતા, બટ 2024માં 47% ડેમોક્રેટ તરફ છે. સો વી કેન સી દેટ ધ નંબર હેઝ રિડ્યુસ્ડ. અને હવે આ ખાલી ઇન્ડિયન અમેરિકનની વાત નથી, ઓવરઓલ અમેરિકન્સમાં બી જોઈએ તો દેર ઇઝ અ શિફ્ટ ફ્રોમ ડેમોક્રેટ્સ ટુ રિપબ્લિકન્સ, અને એનો વન ઓફ ધ ફેક્ટર્સ છે એ છે બિઝનેસ કમ્યુનિટી. ધંધો ઇન્ડિયા હોય, ગુજરાતી હોય કે અમેરિકન હોય, ધંધો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિઝનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની આપણે પોલિસીઝ જોઈએ તો ઇટ્સ વેરી પ્રો અમેરિકા. એને બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું જ્યારે એમ કીધું કે 60% ટેરિફ્સ ઓન ચાઇનીઝ ગુડ્સ ઇમ્પોર્ટેડ. સો એ અમેરિકન્સ માટે બહુ સારી પોલિસીઝ છે કે એમનું જે મેન્યુફેક્ચરિંગ છે કે એમનું બિઝનેસ છે દેટ વિલ બી સેવ્ડ. અને એમને ખાલી ચાઇનીઝ ઉપર જ નહીં, એમને કીધું છે કે ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંયથી બી કઈ વસ્તુ અમેરિકામાં આવશે તો એના ઉપર અરાઉન્ડ 10% ટેરિફ્સ હશે જ. નાવ એઝ એન આઉટસાઇડર ઇટ માઇટ લુક કે આપણા માટે બહુ ખરાબ પોલિસી છે, પણ અમેરિકન્સ માટે ઇટ્સ અ વેરી પોઝિટિવ પોલિસી. અને ઇન્ડિયાના લેન્સથી પણ આપણે જોઈએ તો જો 60% એ લોકો ટેરિફ ટેક્સ ચાઇનીઝ ગુડ્સ ઉપર નાખતા હોય તો ઇટ મીન્સ કે બિગેસ્ટ મેન્યુફેક્ચરર આફ્ટર ચાઇના ઇઝ ઇન્ડિયા. તો એનો ડિરેક્ટ બેનિફિટ આપણને મળશે જો આપણે મેન્યુફેક્ચરિંગ ચાઇનીઝથી નહીં ઇન્ડિયા પર, ઇન્ડિયન્સ પર શિફ્ટ થયું તો. તો આ જે ટ્રમ્પની પોલિસી છે ઇટ માઇટ લાઈક બેનિફિટ ઇન્ડિયા ઇન ધ લોંગ રન ફોર શ્યોર. જાનવી એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, થોડુંક પણ ટૂંકમાં કહે છો, વોરની સિચ્યુએશન જે અત્યારે હાલ તો જોવા મળી રહી છે, તેમાં અત્યારે હાલ તો કોની સરકાર અત્યારે હાલ તો બને તે યોગ્ય, ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી કમલા હેરિસ? એ બહુ ક્લિયર છે અત્યારે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ આવે તો એમને અત્યારથી સ્ટેટમેન્ટ આપી દીધું છે કે એ વોર્સ માટેનો સોલ્યુશન કે વોર્સ માટેનો સ્ટ્રોંગ સ્ટેન્ડ લેશે, એ અમેરિકાને વેપન સપ્લાય નહીં કરે, નેટોનો સપોર્ટ નહીં કરે. અને જો એ પ્રો યુક્રેન આટલો નહીં થાય તો અત્યારે જે ઇન્ડિયા ઉપર સેન્કશન્સ લાગી રહ્યા છે, આ મહિનાની જ વાત છે, અરાઉન્ડ 70 ઇન્ડિયન કંપનીઝને ઓર્ગેનાઇઝેશન્સ ઉપર સેન્કશન્સ લાગ્યા જસ્ટ બીકોઝ વી વર સપ્લાઈંગ ગુડ્સ ટુ રશિયા. તો જે આ રશિયા ઉપર જ્યારે ઇન્ડિયાનું ક્વેશ્ચનિંગ થઈ રહ્યું છે, એ ક્વેશ્ચનિંગ ઓબ્વિયસલી ઘટી જાય, ઇન્ડિયાને કોર્નર ના કરવામાં આવે જો ટ્રમ્પ આવે તો,
અને આઈ થિંક ટ્રમ્પ હેઝ બીન વેરી ક્લિયર ઓન ધીસ કે હી ઇઝ નોટ ગોઈંગ ટુ સપ્લાય વેપન્સ ટુ યુક્રેન અને પછી શાંતિ ને પીસની ને બધી વાતો કરવી એવું બધું નહીં કરે. સો આઈ થિંક ઇટ વર્ક્સ ઇન ફેવર. અને આપણી કેનેડાની બીજી સિચ્યુએશન છે અત્યારે બહુ અઘરી, બહુ આપણે ડિફિકલ્ટ ટાઈમ ઉપર ઇન્ડિયા કેનેડા રિલેશન્સ છે, એમાં પણ ઇન્ડિયાને ક્વેશ્ચન કરવામાં આવે છે. અને આઈ થિંક જો ટ્રમ્પ આવશે તો આઈ થિંક એના માટે પણ જે ઇન્ડિયાને કોર્નર કરવામાં આવે છે ત્યાં થોડીક રાહત મળી શકે. સો આ જે બે કોન્ફ્લિક્ટ એરિયાઝ છે એમાં ઇટ વિલ બી બેનિફિશિયલ ટુ ઇન્ડિયા ઇફ ટ્રમ્પ કમ્સ. અને બાંગ્લાદેશમાં તો હિન્દુઓની જે હાલત છે, ઇન્ડિયન્સની જે હાલત છે, એના ઉપર તો ટ્રમ્પે ઓલરેડી કમેન્ટ કરી દીધું છે. સો ઇન્ટરનેશનલ રિલેશન્સ જોઈએ તો ઇફ ટ્રમ્પ કમ્સ બહુ બધી જગ્યાએ વી કેન સી ઇન્ડિયા હેવિંગ અ બેનિફિટ. ઓકે જાનવી અને ગાયત્રીબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે આગામી સમયમાં હવે અમેરિકામાં કોની સરકાર બને છે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં બસ જ આપશો. નમસ્કાર.